डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी सौ ने नमस्कार सुधार लक्षी समाज कार्य विषय अंतर्गत આજના વિડીયો લેક્ચરમાં હું ડૉક્ટર વિપિન મકવાણા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં મિત્રો ફરી આપ સૌને આવકારું છું સ્વાગત કરું છું સમાજલક્ષી સુધારણાના આ પેપરમાં આપણે દર વખતે મિત્રો એ અલગ અલગ વિષયો ઉપર વાત કરીએ છીએ અપરાધ ગુનાખોરી વગેરે ના સંદર્ભમાં આપણે ઘણી બધી ચર્ચાઓ અને વાતો કરીએ છીએ આજે જે વિષયના સંદર્ભમાં વાત કરવાની છે એ આજની વાત અને ચર્ચાનો વિષય બાળ અપરાધના કારણો અને ક્ષેત્રો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ હવે સૌથી પહેલાં સવાલ એ થાય કે આ બાળ અપરાધના કારણો અને કઈ કઈ જગ્યાએ બાળ અપરાધ થાય છે જેને આપણે બાળ અપરાધના ક્ષેત્રો તરીકે ઓળખીએ છીએ એટલે સૌથી પહેલો મુદ્દો આપણને એ થાય એ પ્રશ્ન થાય કે આ બધા મુદ્દાઓ સાથે એક સામાજિક કાર્યકર તરીકે મારી શું નિસ્બત એટલે એ રીતે પાંચ એક મુદ્દાઓ એ શીખવાના દ્રષ્ટિકોણથી ખૂબ મહત્ત્વના બની રહે છે એમાં સૌથી પહેલો જે મુદ્દો છે એ બાળ અપરાધ અપરાધ એટલે શું એના વિશેની આજે આપણે જાણકારી મેળવીશું બાળ અપરાધ કોને કહેવાય એનો અગાઉ થોડી અપરાધ વિશેની જ્યારે આપણે વિભાવનાના સંદર્ભમાં ચર્ચા કરતા હતા એ વખતે કેટલીક પ્રાથમિક માહિતી એ બાળ અપરાધના સંદર્ભમાં આપણે લીધી હતી પણ આજે એ આપણે બાળ અપરાધ વાસ્તવમાં કોને કહેવાય એના વિશેની કેટલીક ચર્ચા અને વાતો કરીશું બાળ અપરાધના વિવિધ કારણો જે આજની ચર્ચાનો મિત્રો ખૂબ મહત્ત્વનો મુદ્દો છે કે બાળ અપરાધ કયા કયા કારણોના લીધે થાય છે એક સામાજિક કાર્યકર તરીકે આ કારણો વિશેની સમજ એ ખૂબ અગત્યની બની રહે છે એટલે સૌથી પહેલાં એ આપણે આ બાળ અપરાધ કયા કારણોસર થાય છે એ અલગ અલગ કારણો વિશેની વિગતે ચર્ચા અને વાત કરીશું એના પછી જે શીખવા માટેનો જે મહત્ત્વનો હેતુ ગણાવી શકીએ એ બાળ કલ્યાણના વિવિધ ક્ષેત્રો એ સામાન્ય રીતે જે છે એ કયા કયા માં બાળ અપરાધ એ થાય છે એક સામાજિક કાર્યકર તરીકે આપણે જ્યારે આ બધા જ કારણો અને આ પરિબળો નો જ્યારે ઊંડાણથી અભ્યાસ કરી રહ્યા છે એ વખતે આ મુદ્દો ખૂબ મહત્ત્વનો બની રહે છે એટલે એ દૃષ્ટિએ ચોથી મહત્ત્વની વાત ક્ષેત્રો વિશેની હતી એના પછી છેલ્લો શીખવા માટેનો હેતુઓ જે આપણા માટે ખૂબ અગત્યનો છે એક સામાજિક કાર્યકર તરીકે જ્યારે આ વિષયને આપણે ખૂબ ઊંડાણપૂર્વકથી અભ્યાસ કરી રહ્યા છે એ વખતે આ બાળ અપરાધ બાળ અપરાધિયોગની આપણે સુધારણા કરવાની છે સમાજ કાર્ય એ ખાસ કરીને આ બાળ માનસમાં કઈ રીતે સુધારો લાવી શકાય એના માટેની કયા કયા પ્રકારની સંસ્થાઓ છે એ બધા વિશે એ કાર્યકર તરીકે આપણી પાસે પૂરતી માહિતી અને જાણકારી હોવી જોઈએ એટલે એ દ્રષ્ટિએ આ શીખવા માટેનો છેલ્લો અને મહત્ત્વનો હેતુ એ સમાજ કાર્ય બાળ અપરાધ અને સમાજ કાર્યને શું સંબંધ છે એ વિષય સાથેનો એક સંબંધ એ આપણે ઊભો કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે આ બધા જ મુદ્દાઓને મિત્રો એક સમાજ કાર્ય કાર્યના દ્રષ્ટિકોણથી આપણે શીખવાનો જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ તો આ આજનું જે મારું લેક્ચર છે હું તમને જે કંઈ મિત્રો આ વિષયના સંદર્ભમાં વાત કરવાનો છું એમાં આ પાંચ મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રાખી અને આ બધા જ મુદ્દાઓને આપણે ખૂબ વિસ્તૃત અલગ અલગ પ્રકારના ઉદાહરણો થકી એ સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં આ શીખવા માટેના હેતુઓમાં જે વિષય ઉપર એટલે જેની શરૂઆત જ મેં કરી હતી એ મુદ્દો હતો એ બાળ અપરાધ એટલે શું તો સામાન્ય રીતે જે છે એ બાળકો દ્વારા એ આચરાતા અથવા બાળક બાળકો દ્વારા કરવામાં આવતા જુદા જુદા ગુનાઓને સમાજશાસ્ત્રની પરિભાષામાં આપણે બાળ અપરાધ તરીકે ઓળખીએ છીએ પ્રવર્તમાન સમયમાં મિત્રો બાળકોને એ યોગ્ય વાતાવરણ મળતું નથી આપણે પણ એક સામાજિક વ્યવસ્થાનો ભાગ છે ફીલ્ડવર્ક દરમિયાન પણ જે અલગ અલગ બાળકોના પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ બધા પ્રશ્નોના ઊંડાણમાં જો આપણે જોવા જાણવાનો પ્રયત્ન કરીએ તો સામાન્ય રીતે આ બધા પ્રશ્નોનું મૂળ એ બાળક કયા પ્રકારના પર્યાવરણમાં રહે છે કયા પ્રકારના વાતાવરણમાં રહે છે એ ખૂબ અગત્યનું છે એટલે આજકાલ જે છે એ બાળકોના પ્રશ્નોના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ વખતે બે ત્રણ મુદ્દાઓ એ પણ અગત્યના છે એમાં માતા પિતાની જાગૃતિ કેટલી છે કારણ કે બાળ ઉછેર એ બે હાથમાં છે માતા અને પિતાની આમાં સરખી જવાબદારી છે કુટુંબમાં બાળકોનો ઉછેર કરવો એ એટલે એકમાત્ર ખાલી મહિલાઓની જવાબદારી નથી આ જવાબદારી પરિવારમાં સંયુક્ત એટલે કે બંનેની છે બાળકોનો ઉછેર કઈ રીતે કરવો એ આખી એક સમજણ માગી લેવો વિષય છે એટલે ઘણા બધા પ્રશ્નો એ બાળકોનું સામાજીકરણ કઈ રીતે થયેલું છે એમાં ઘણા બધા દાખલા તરીકે ગાળો બોલવી મારામારી કરવી ગમે તેઓ નાના મોટા ગુના કરવા ચોરી કરવી મારપીટ કરવી તો સામાન્ય રીતે આ બધાના મૂળમાં એ કોઈક ને કોઈક રીતે એ બાળક કયા પરિવારમાં ઉછર્યું છે એની આજુબાજુનું વાતાવરણ કયું છે કેવું છે એ મુદ્દો ખૂબ અગત્યનો બની રહે છે એટલે મિત્રો એ રીતે આ માતા પિતાની ખૂબ મહત્ત્વની મોટી જવાબદારી એ આ બાળ અપરાધના ક્ષેત્રમાં છે આજકાલ આ ભૌતિકવાદી જીવનશૈલીના કારણે એ ઘરમાં બાળકોને પૂરતી હૂંપ લાગણી કે પ્રેમ નથી મળતો સામાન્ય રીતે જે છે એ ઘણા ખરા ઘરોમાં એ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છે કે ઘરમાં કુટુંબમાં કમાનાર વ્યક્તિ વહેલી સવારે ઘરની બહાર નીકળે એ વખતે બાળકો ઊંઘતા હોય રાત્રે મોડા સુધી આવે એટલે એ વખતે બાળકો જમીને સૂઈ જતા હોય હવે કેટલીક કેટલાક કુટુંબોમાં તો બધા જ એ નોકરી કરે એટલે એના લીધે શું થાય કે એકમાત્ર ખાલી બાળકોને જે પરિવારમાં પૂરતો પ્રેમ લાગણી કે હું ન મળતી હોય એના લીધે એ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે ભૌતિકવાદી જીવનશૈલી એમાં માતા પિતાએ પોતાની જિંદગીમાં મસ્ત હોય છે અને ક્યાંય જે છે એ એમાં બાળકોના ઘડતર કે ઉછેરની પાછળ એ કોઈ પણ પ્રકારની કાળજી રાખવામાં નથી આવતી એટલે આ દૃષ્ટિએ સૌથી એક મહત્ત્વનો મુદ્દો એ આ ભૌતિકવાદી જીવનશૈલી છે અને એના કારણે એ ખાસ્ય મુશ્કેલી એ બાળકોના ઉછેરમાં થાય છે અને મિત્રો આ પ્રકારના બાળકો એ સામાન્ય રીતે એ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે બાળકોને કુટુંબમાં યોગ્ય વાતાવરણ ન મળે અને એના લીધે એ શરૂઆતથી જ એ ચોરી છે અલગ અલગ પ્રકારના વ્યસનોની વાત હોય મારામારીની વાત હોય તો એ પ્રકારના જેને આપણે ગુના કહી શકીએ અપરાધ કહી શકીએ એ પ્રકારના કૃત્યો તરફ એ બાળકો વળી જતા હોય છે ઘણા બધા બાળકો એ અનૈતિક માર્ગે વળી જાય છે જેની ચર્ચા આપણે હમણાં જ કરતા હતા આજકાલ જે છે એ માતા પિતાને બાળકો માટે સમય જ નથી અને બાળકો ઘરની બહાર નીકળે નહીં એટલા માટે મોટા ભાગે આ બાળકોને ટીવી અને મોબાઈલના હવાલે કરી દેવામાં આવે છે હવે આજકાલ જે અલગ અલગ પ્રકારે એ ફેસબુકની વાત હોય વોટ્સઅપની વાત હોય એવા ઘણા બધા જે બીબસ દૃશ્યો અને એવી કેટલીક ફિલ્મો એ શરૂઆતથી જ એ બાળક જોતું થઈ જાય તો એના લીધે એ બાળકના કુમળા માનસ ઉપર એ એની ખૂબ ખરાબ અસર થાય છે એટલે આ દ્રષ્ટિએ આ નીતિમત્તા અથવા જેને આપણે અનૈતિક માર્ગે ભળી જવાની એક ખૂબ મહત્ત્વની બાબત એ બાળ ના મુદ્દામાં થાય છે આ પ્રકારના બાળકો એ મિત્રો પોતાના કુટુંબમાં એ સમાયોજન સ્થાપી શકતા નથી અલગ અલગ શાસ્ત્રોમાં પણ બાળકોના સંદર્ભમાં ઘણું બધું લખાયું છે દાખલા તરીકે બાઇબલનું એક ખૂબ જાણીતું વિધાન છે મિત્રો બાઇબલમાં લખ્યું છે કે બાળકો મારી પાસે આવ્યા છે તેઓને રોકો નહીં કારણ કે આકાશનું રાજ્ય તેઓનું છે એટલે બાળકને અલગ અલગ પ્ર પ્રકારના પ્રતિબંધોથી મુક્ત કરી એ પોતે આ ખુલ્લા આકાશની રીતે ખુલ્લા આકાશમાં એ પોતે મુક્ત રીતે એ મુસાફરી કરે અને એમાંથી આ પ્રકૃતિ પાસેથી કંઈક શીખે શીખવા માટે એને કોઈ જ પ્રકારની મુશ્કેલી ન પડે અને એના માટે પૂરતું કે યોગ્ય વાતાવરણ મળે એ દિશામાં અહીંયા વાતાવરણ આપવાની વાત એ આપણા બાઇબલથી માંડીને અલગ અલગ પ્રકારના શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે ઘણા બધા બાળ કેળવણીકારો અને નિષ્ણાતોએ પણ મિત્રો આ બાળ ગુનાખોરી અથવા બાળ અપરાધને ઓછું કરવા માટે કુટુંબમાં બાળકોને કયા પ્રકારનું વાતાવરણ મળવું જોઈએ એના ઉપર ઘણી વાત કરી છે બાળક એ મિત્રો ઈશ્વરનું વરદાન છે અને બાળકોના મહત્ત્વના સંદર્ભમાં આપણા શાસ્ત્રોમાં જૂના પુરાણા ઘણા બધા પુસ્તકોમાં પણ એ ઘણી બધી ચર્ચા અને વાતો કરવામાં આવેલી છે જે સ્ત્રીઓને બાળકો જન્મતા નથી તે સ્ત્રીઓને તિરસ્કૃત તિરસ્કૃત અને અપમાનિત કરવામાં આવે છે હવે આ બાળકો ન જન્મે એના માટે બહુ સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક રીતે જો મિત્રો આપણે વિચારીએ તો એમાં એના માટે સ્ત્રી એ પોતે ક્યાંય જવાબદાર નથી હોતી જવાબદાર હોય તો સ્ત્રી અને પુરુષ બંને પણ સામાન્ય રીતે કોઈપણ કુટુંબમાં જ્યારે લગ્ન કરી અને સ્ત્રી આવે છે એ વખતે ઘણા ખરા કેસમાં પુરુષમાં ખામી હોય છતાં પણ બાળક નહીં જન્મવા માટે ઘણી બધી વખત એ સ્ત્રીઓને કારણભૂત માનવામાં આવે છે એટલે આ મિત્રો હકીકત નથી આ એક ખૂબ કુદરતી અને વૈજ્ઞાનિક બાબત છે અને એમાં સ્ત્રીઓ પર જે આ પ્રકારના લેબલ મારવામાં આવે છે એ બરાબર નથી એટલે આ આવા ઘણા બધા મુદ્દાઓ એ બાળ અપરાધ માટે એ આપણી સામાજિક વ્યવસ્થામાં આપણા કુટુંબોમાં આવી ઘણી ખરી બાબતો એ જોવા મળે છે મિત્રો આના પછી સૌથી અગત્યનો જે મુદ્દો કે બાળ અપરાધ શેના લીધે થાય છે તો મેં તમને હમણાં શરૂઆતમાં જ આ વિષયના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરતા હતા એ વખતે મેં કહ્યું હતું કે બાળ અપરાધના મુખ્ય મિત્રો બે કારણો છે વ્યક્તિગત ઘટક અને સામાજિક ઘટક સૌથી પહેલાં એ વ્યક્તિગત બાબતોમાં એ અલગ અલગ પ્રકારની અગિયારક જેટલી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે અ વ્યક્તિગત ઘટકમાં અલગ અલગ મુદ્દાઓને લઈને જો આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલો મુદ્દો એ પરાધીનતા સંસ્થામાં આવેલ બાળકોની આર્થિક પરિસ્થિતિ એ નબળી હોવાથી તે અસામાજિક જૂથમાં એ પોતે ભળી જાય છે અને આવા બાળકો એ મિત્રો એ સામાન્ય રીતે એ અસામાજિક કૃત્યો કરવા માટે પ્રેરાય છે આવા બાળકો પરતંત્ર હોવા છતાં તેઓ પોતાની જાતે એ નિર્ણયો નથી લેતા આ નિર્ણયો એ એમાં તેમના મિત્રો કે વડીલો દ્વારા જ લેવામાં આવે છે એટલે આવા બાળકો એ સામાન્ય રીતે એ ગુલામ બની જતા હોય છે એટલે આ પરાધીનતા બીજાના બીજાના આધાર આધારિત જે બાળકો હોય છે એ સામાન્ય રીતે એ આ અપરાધ કરવા માટે પ્રેરાય છે ઘણી વખત તમે જુઓ કે આ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં જે અલગ અલગ જગ્યાઓએ જે બાળકો રહેતા હોય છે અથવા ભીખ માગતા હોય છે તો ત્યાં પણ જે છે એ સામાન્ય રીતે આવા બાળકોને ભીખ મંગાવવામાં આવે છે અને દરેક એરિયામાં કેટલાક ત્યાંના જે માથાભારે લોકો હોય છે એ આ બાળકોને ટાર્ગેટ બનાવી અને એ બાળક જો એની ઈચ્છા વિરુદ્ધ પેલા સામેના વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ જો એ કંઈ પણ કરે તો મિત્રો એને માર મારવામાં આવે એટલે અલગ અલગ પ્રકારના તાર ત્રાસ આપવામાં આવે છે એટલે સામાન્ય રીતે જે છે એ ઘણી વખત એવી ઘણી બધી અનૈતિક પ્રવૃત્તિઓમાં જોડાવાનું જોડાવા પાછળના જે બહુ બધા કારણો છે એમાંનું એ કારણ એ આ પરાધીનતા છે બીજી જે મહત્ત્વની બાબત બાળ અપરાધ કરવા માટે બાળકો શેનાથી પ્રેરાય છે તો એમાં સૌથી અગત્યનો મુદ્દો એ તિરસ્કાર જે બાળક અનાથ હોય છે તેના કુટુંબના આજુબાજુના વાતાવરણમાં ખૂબ એ હળદૂત થાય છે અને સામાન્ય રીતે એક બાળક તરીકે એની સ્વીકૃતિ નથી થતી અને આ પ્રકારના કુટુંબોમાં બાળકોને તિરસ્કૃત એ કરવામાં આવે છે એટલે સામાન્ય રીતે એ બાળકને પણ પોતાનું સોમાન વાલું હોય છે બાળકને પણ પોતાનું સોમાન હોય છે તો મિત્રો આ પ્રકારના બાળકો એ સામાન્ય રીતે આ તિરસ્કાર ભરી વૃત્તિના કારણે એ અપમાનથી એ બાળક માનસિક રીતે પડી ભાગે છે અને આ પ્રકારની મનોવૃત્તિવાળા બાળકો જે છે એ અપરાધ કરવા માટે પ્રેરાય છે ત્રીજું જે મહત્ત્વનું કારણ એ દુશ્મનાવટ તો બાળકો સામાન્ય રીતે મિત્રો નાની ઉંમરમાં ઘણું બધું નથી મેળવી શકતા તેમના મિત્ર પાસેથી જરૂરિયાત મુજબની મિત્ર પાસે જરૂરિયાત મુજબની દરેક વસ્તુ હોય છે જ્યારે તેમની પાસે એટલે દાખલા તરીકે આર્થિક રીતે નબળા કુટુંબમાંથી જે બાળકો એ આવે છે એને અમુક પ્રકારની ચીજ વસ્તુઓ એ નથી મળી રહેતી એટલે મિત્રો આવા જે બાળકો એ ખાસ કરીને ન મળતી વસ્તુઓ એ મેળવવા માટે પ્રયત્ન કરે ઘણીવાર આ પ્રકારની ભાવનાને કારણે બાળકો એ ચોરી છે ભાગેડેવું વૃત્તિ કે મારામારીના બદલે એ ઘણી વખતે પોતે ખૂન પણ કરી નાખતા હોય છે એટલે ઘણા ખરા આપણે ઓબ્ઝર્વેશન હોમથી માંડીને અલગ અલગ જગ્યાએ જે આવા ગુનાખોરી માનસ ધરાવતા જે કંઈ બાળકો આવે છે તો એમાં એ ખાસ કરીને એ આ દાદાગીરી અને સામાન્ય રીતે આ બાળકનોની જે આખી ઉંમર છે એ એના તરુણાવસ્થા કિશોરાવસ્થાનો સમયગાળો છે અને એમાં આ પ્રકારના બાળકોમાં જે કંઈ શારીરિક માનસિક ફેરફારો થાય છે એ માનસિક ફેરફારોના લીધે એ બાળકોમાં આ પ્રકારની લાગણી ઉદ્ભવે છે એટલે બાળ અપરાધનું એક કારણ એ આ દુશ્મનાવટ પણ છે ચોથો મુદ્દો એ તરંગીપણું સામાન્ય રીતે બાળકના કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે બાળકોને પોતાની ઘણી બધી ઈચ્છાઓ મન પસંદ વાતો અથવા જરૂરિયાતો પર ઘણી બધી રીતે નિયંત્રણ મૂકવું મૂકવું પડતું હોય છે તેથી તેઓ પોતાની ઈચ્છાતા ઈચ્છાઓને રૂપથી માણવાના હેતુસર એ પોતે તરંગી બની જાય છે તેઓ પોતાના વિચારોની દુનિયામાં જ પોતાની દરેક ઈચ્છાઓને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને મિત્રો હમણાં જ જે મેં આખી વાત કરી એ પ્રમાણે આ કિશોરાવસ્થાનો જે સમયગાળો છે કે એમાં એ બાળકોના આવા ભાત ભાતના વિચારો આવે છે એટલે આ તરંગીપણું નાની ઉંમરમાં બહુ બધું કરી શક કરવાની જે આખી ઈચ્છા આકાંક્ષાઓના પરિણામે એ ઘણી વખત એ બાળકો ચોરીના રવાડે ચડી જાય અને એ રીતે એ પોતે અપરાધ કરતા હોય છે પાંચમો મુદ્દો અસુરક્ષિતાની ભાવનાના કારણે પણ આ પ્રકારના બનાવો બનતા હોય છે એટલે સંસ્થામાં આશ્રિત બાળક એ સામાન્ય રીતે નિરાત અનાદાર હોવાના કારણે તેને ઘણી વખત એ ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે ઘણીવાર મિત્રો પોતાના કુટુંબમાં જ એ અસંતુલિતતા હોવાના કારણે તેઓ પોતે એ પોતે સુરક્ષિત નથી એ પ્રકારની એક ભાવના એ એના મનમાં ઉદ્ભવે છે અને એના પ્ર એના પરિણામે એ સામાન્ય રીતે એ આ મુશ્કેલી થાય છે આ પ્રકારના બાળકો જે છે એ ખાસ કરીને આ અ સુરક્ષાની ભાવનાના કારણે એ પોતે બાળ અપરાધ કરતા હોય છે છઠ્ઠો મુદ્દો બીક અને ભય બાળકોના કુમળા માનસ પર ઘણી વખત એ આવા આ બધી બાબતોના એ ખરાબ એ પ્રત્યાઘાતો પડે છે સામાન્ય રીતે સ્લમ્સ એરિયામાં શહેરી વિસ્તારોમાં જ્યાં ગીચ વસ્તી છે પ્રમાણમાં શિક્ષણ ઓછું તો ઓછું છે તો મિત્રો એવા વિસ્તારોમાં એવા કુટુંબોમાં થતા ઝઘડા પોતે જ્યાં રહેતા હોય ત્યાં અનિચ્છનીય બનવાની અથવા કોઈ એવા ભય બીક ઉત્પન્ન કરે એવી ઘણી બધી બાબતો હોય છે દાખલા તરીકે સ્લમ્સ એરિયામાં જ્યાં આગળ લોકો વ્યસન કરતા હોય દારૂ પીતા હોય પ્રમાણમાં શિક્ષણ ઓછું હોય તો ત્યાં આગળ મિત્રો આ ગાળા છે મારા મારામારી છે એવા પ્રશ્નો એ ખૂબ સહજ હોય છે તો એ રીતે આ પ્રકારના વાતાવરણમાં બાળક એ પોતે અપરાધ કરવા માટે પ્રેરાય છે સાતમો મુદ્દો એ લાગણીમય સંઘર્ષ એ ઘણી વખત એ મિત્રો એવું થાય કે કેટલાક બાળકો એ સામાન્ય રીતે એ વધારે પડતાં લાગણીભર્યા વાતાવરણમાં પ્રેમ અથવા લાડકૂટથી ઉછર્યા હોય બાળકોના કુટુંબની આર્થિક પરિસ્થિતિ ઘણી વખત નબળી હોય તો એવા કુટુંબમાં નિયંત્રણોના અભાવ હોવાના કારણે એ ઘણી વખત એ બાળકો પ્રત્યે એ પૂરતું ધ્યાન ના આપી શકાય અને એના પરિણામે જે છે એ બાળકને પૂરતી પ્રેમ લાગણી અને હુંફ જે મળવી જોઈએ એ નથી મળતી આઠમો મુદ્દો એ સ્વનિયંત્રણનો અભાવ ઘણી વખત એ બાળકો એ આક્રોશમાં આવી જાય અને આજકાલ જે છે એ મોબાઈલ ટીવી અને ફિલ્મોમાં એ ખાસ કરીને બાળકો મારા મારીના દ્રશ્યો એ પ્રમાણમાં વધુ જુએ એટલા માટે બાળકોના મનમાં એ મારું મારામારી કરવી એ ખૂબ સહજ અને સાહજિક બાબત છે એવો એક ખ્યાલ બંધાતો હોય છે અને આ છૂટા ભીમથી માંડીને એવા અલગ અલગ પ્રકારના કાર્ટૂન હવે ઘણા ખરા દેશોમાં તો આવા કાર્ટૂન પર એ પ્રતિબંધ પણ મુકાયો છે પણ આપણે ત્યાં હજી પ્રતિબંધ સુધી આપણે નથી પહોંચ્યા પણ આ મુદ્દો એ ઘણા બધા વાલીઓ માટે ચેતવણીરૂપ છે કે જે બાળકોમાં આક્રમકતા એ વધારે જોવા મળે છે જે બાળકો પોતાના ઉપર નિયંત્રણ નથી રાખી શકતા તો ત્યાં આગળ એ ખાસ કરીને આ પ્રકારની મુશ્કેલી જોવા મળે છે નવમો મુદ્દો એ લઘુતા ગ્રંથિ ક્યાંક બાળક જે છે એ લઘુતા ગ્રંથિથી પીડાય છે બાળક અનાથ નિરાધાર ત્યજાયેલા હોવાના કારણે તે પોતાના વિશે બીજાને એ કહી શકતો નથી તેને પોતાના વિશે વાત કરતાં એ શરમ અને સંકોચની લાગણી ઊભી થાય છે એટલે આવા બાળકો એ બરાબર એનો શારીરિક માનસિક વિકાસ નથી થતો અને શરૂઆતથી જ આ લઘુતા ગ્રંથિ પોતે માનતા થઈ જાય છે એટલે આ આ પ્રકારના બાળકો એ બાળ અપરાધ કરવા માટે પ્રેરાય છે દસમો મુદ્દો એ તોફાની પણ સામાન્ય રીતે બાળક પોતાના પર જે વીતે છે તેવી વાતોને એ ભૂલાવવા અથવા તો પછી મા બાપના વધુ પડતા પ્રેમના કારણે એ ઘણા બધા બાળકો એ તોફાની બની જાય છે એટલે ઘરમાં કોઈપણ પ્રકારની વસ્તુ ફેંકવી સ્કૂલમાં મારામારી કરવી તો શરૂઆતમાં બાળકો ને આ મુદ્દે ટૂંકવામાં ન આવે તો આવા બાળકો એ વધારે પડતા તોફાની બની જાય છે અને બાળકો પોતાના આનંદ માટે એ બીજાને સતાવવા હેરાન કરવા કરતાં એ પણ જોવા મળે છે ઘણીવાર આ બાળકો પોતાના આનંદ માટે એ બીજાની વસ્તુ કે ઘણી વખત એ મારામારી વૃત્તિના પરિણામે એ પોતે બાળકો એ બીજાને ઈજા કે નુકસાન પણ કરી બેસે છે એટલે આ તોફાની વૃત્તિ એ પણ એ બાળ અપરાધનું એક મહત્ત્વનું કારણ છે શરૂઆતમાં એક સહજતાથી ચાલુ થાય છે અને એમાં જે પરિવારમાં બાળકોને આ પ્રકારના કૃત્ય કરવા માટે રોકવામાં નથી આવતા એવા બાળકો મિત્રો એ લાંબા ગાળે એ અલગ અલગ પ્રકારના અપરાધ કરતા હોય છે અગિયારમો મુદ્દો એ ભાગેડું વૃત્તિ પોતાના કુટુંબની આજુબાજુના વાતાવરણથી ઘણી વખત એ બાળકો કંટાળી જાય છે અને આ પ્રકારના બાળકોએ માનસિક તણાવમાંથી બહાર આવવા કે જગ્યા છોડી અને ઘણી વખત એ બહાર જતા રહે છે એટલે આ ભાગેડું વૃત્તિ એ પણ જે છે એ બાળ અપરાધના અલગ અલગ પ્રકારના જે કારણો છે આમાંનું એ કારણ બની રહે છે બીજો જે પ્રકાર છે એ બાળ અપરાધના વાતાવરણીય ઘટક સામાન્ય રીતે એ આ બીજા પ્રકારમાં એ વાતાવરણ ઉપર એ સૌથી વધુ ભાર મૂકવામાં આવેલો છે દાખલા તરીકે આપણે કુટુંબની વાત કરીએ તો કુટુંબમાં માતા પિતાનું કડક વલણ માતા પિતાનું અતિ કોમળ વલણ ઘરમાં સંચાલનનું ધોરણ બદલીમાં કામ કરનારા માતા પિતા એ સામાન્ય રીતે આવી અલગ અલગ પ્રકારની પરિસ્થિતિમાં બાળકો એટલે આ પ્રકારનીનું વાતાવરણ ધરાવતા કુટુંબોમાં સામાન્ય રીતે એ આવા વાતાવરણના પરિણામે જે છે બાળકો એ અપરાધ કરવા માટે પ્રેરાય છે દાખલા તરીકે એક જ ઉદાહરણ જો આપું તો ઘણા બધા કુટુંબોમાં એ બાળકને તેના બાળપણમાં જ બધા પ્રકારની છૂટછાટ એ આપવામાં આવે છે અને ઘણી વખત જે છે એ કેટલા કુટુંબોમાં આવા બાળકો પર બહુ જ બધા પ્રતિબંધો હોય છે એટલે સામાન્ય રીતે મિત્રો તમે જુઓ તો જે કુટુંબમાં બાળક જન્મે છે એ કુટુંબના સંસ્કાર એ કુટુંબનું વાતાવરણ એ ખૂબ અગત્યનું બની રહે છે બીજો બાળકોના વ્યક્તિગત વિઘટન માટેના વાતાવરણીય ઘટકોમાં સમવયસક જૂથો સાથેના સંબંધ અને એમાં પણ દાખલા તરીકે બાળક એ એના મિત્રો કોણ છે કોની સાથે રહે છે કોની સાથે રમે છે કોની સાથે વધારે સમય વિતાવે છે તો આ બાળકોમાં જે કેટલાક કુસંસ્કારો અથવા ખરાબ બાબતો જે જોવા મળે છે એની પાછળનું એક કારણ કે એના મિત્રો કોણ છે એ મિત્રોની અથવા એની ઉંમરના જે બાળકોની અસર એ બાળક પર પડતી હોય છે એટલે એના આ પ્રકારના જૂથો સાથેના બાળકના કયા પ્રકારના સંબંધો છે ઘણી વખત એવા કેટલાક જે બાળકો હોય એ સામાન્ય રીતે એકબીજા સાથે રમતા હોય તો એ વખતે શું થાય કે બહુ સામાન્ય નાની નાની બાબતોમાં ઘણી વખત બાળક એ પોતાના મિત્રો ગાઢ બોલતા હોય એટલે પોતે પણ ગાઢ બોલતો થઈ જાય તો સામાન્ય રીતે આ બરાબર નથી આવા બાળકો એ ધીરે ધીરે ગાળા ગાળીથી આગળ વધી મારામારીથી માંડી અને અલગ અલગ પ્રકારના અનિષ્ટો અથવા ખરાબ કામો પણ એ કરવા માટે પ્રેરાતા હોય છે શાળાકીય વાતાવરણ શાળામાં પણ મિત્રો કોણ છે શાળાનું વાતાવરણ મિત્રો ખૂબ અગત્યનું છે અને એની સાથે આ મનોરંજનનો મુદ્દો પણ ખૂબ અગત્યનો છે એટલે બાળક એ સામાન્ય રીતે એની રમતગમતના કયા સાધનો છે કોની સાથે રમે છે કયા પ્રકારના સાધનમાંથી એ પોતે મનોરંજન મેળવે છે એ ખૂબ અગત્યનું છે સામાન્ય રીતે આજકાલ એટલે પહેલાં ઘરમાં ખુલ્લા ઘર હતા સ્કૂલોમાં મેદાનો હતા શહેર અને ગામડાઓમાં એવી ઘણી બધી બાગ બગીચાઓથી માંડીને એનું પ્રમાણ એ સારું એવું હતું પણ આજકાલ જે છે એ આ બધા મુદ્દાઓ મેદાનો સંકોચાતા હોય છે ઘણી વખત આપણે છાપાઓમાં પણ મિત્રો વાંચીએ છીએ કે ઘણી બધી એવી સ્કૂલો છે કે જેમાં રમતોના મેદાન પર નથી એટલે આવા વાતાવરણીય જે ચાર જે મહત્વના ઘટકોમાં આ કુટુંબ સમવયસક જૂથો સાથેના સંબંધ સંબંધળાકીય વાતાવરણ અને મનોરંજન સંબંધી ચારેક મુદ્દાઓનો સમાવેશ થાય છે બાળ કલ્યાણના અલગ અલગ ક્ષેત્રો વિશે થોડી વાત કરું તો સામાન્ય રીતે પાંચ ક્ષેત્રોમાં આ બાળ કલ્યાણને વિભાજીત કરવામાં આવેલું છે એમાં ઉપચારાત્મક સેવાઓ એ કોઈ પણ બીમારી ન થાય આ પ્રકારના પ્રશ્નો ન થાય ઓછા થાય એના માટે એ પાણી પહેલાં પાળ બાંધવી અને જો ક્યારેક એવું થઈ ગયું હોય તો એમાં અલગ અલગ પ્રકારની સુધારાત્મક સેવાઓ ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારના વિભાગો પણ આના માટે કામ કરતા હોય છે પુનઃસ્થાપિત સંબંધી સેવાઓ ઘણી વખત બાળકો નું યોગ્ય રીતે એ પુનઃસ્થાપન થાય તો જે છે એ બાળકો એ સામાન્ય રીતે એ બાળ અપરાધ સંબંધી પ્રવૃત્તિઓમાંથી બચી શકે છે નિરોધાત્મક સેવાઓ ક્યાંક આ પ્રકારના પ્રશ્નો આપણને જોવા મળે તો એનું નિવારણ કઈ રીતે થઈ શકે અને કઈ રીતે અટકાવી શકાય એ પ્રકારની અલગ અલગ પ્રકારની સેવાઓ પણ આપણે પૂરી પાડવી જોઈએ એટલે એ રીતે આ બાળ કલ્યાણના મહત્ત્વના આ અલગ અલગ પાંચેક જેટલા ક્ષેત્રો છે સામાજિક કાર્યકર તરીકે મિત્રો આ ચારે પાંચે બાબતો હા અને અગાઉ મેં તમને વિગતે વાત કરી એ પ્રમાણે બાળ અપરાધના અલગ અલગ કારણો વિશે એ કાર્યકર તરીકે જાણવું ખૂબ જરૂરી છે કારણ કે બાળ બાળકોના મુદ્દે જ્યારે આપણે કામ કરીએ છીએ એ વખતે આ કામગીરી માટેના જે અલગ અલગ ક્ષેત્રો અને બાળકોના પ્રશ્નો સામેથી ઊભા થાય છે એના મુખ્ય કયા કારણો છે એ કારણોને તપાસવા જરૂરી છે એટલે બાળ અપરાધના અલગ અલગ પ્રકારના અગિયારેક જેટલા મહત્ત્વના કારણો અને એની સાથે સંકળાયેલા પેટા મુદ્દાઓ વિશેની મિત્રો ખૂબ ટૂંકાણમાં મેં આપને વાત કરી છે પણ આ પ્રેક્ટિસ સાથે સંકળાયેલો આ વિષય છે એટલે ભલે મેં ટૂંકાણમાં વાત કરી પણ તમને બધાને આ કારણો અને અલગ અલગ ક્ષેત્રોના સંદર્ભમાં ખ્યાલ આવી ગયો હશે એટલે આટલી મહત્ત્વની ચર્ચા સાથે મિત્રો આજનું મારું આ વક્તવ્ય પૂરું કરું છું આપ સૌ મિત્રોએ ફરીથી મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌના આભાર સાથે મારી આ વાત પૂરી કરું છું ધન્યવાદ